महत्वपूर्ण खबर पर जो नजर करिए तो 57 पूर्व संधि अधिकारियों चूंटणी पंच ने करी रजूआत। आम आदमी पार्टी की राजकीय मान्यता रद्द करवा माटे नी रजूआत करवामां आवी छे। राजकोटनी अरविंद केजरीवाल नी प्रेस कॉन्फ्रेंस ना आधारे आ रजूआत करवामां आवी छे। अरविंद केजरीवाले सरकारी कर्मचारियों ने आम आदमी पार्टी माटे काम करवा माटे निवेदन कर्यु हतु अने आ निवेदन सनदी सेवाना नियमोना भंग समान होवानी रजूआत करवामां आवी छे। निवेदन संधि सेवाना नियमोना भंग समान होवानी रजूआत केजरीवाले सरकारी कर्मियों ने आप माटे काम करवा कह्युं हतुं। संवाददाता ब्रिजेश दोषी जोड़ाय छे फोन लाइन पर। ब्रिजेश, 57 पूर्व संधि अधिकारियों चूंटणी पंच ने रजूआत करी छे, रजूआत शुं छे, राजकीय मान्यता रद्द करवानी वात? જે વાત કરી ખ્યાતિ તો પત્રની અંદર સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે અરવિંદ કેજરીવાલે જે નિવેદન આપ્યું હતું રાજકોટ પ્રેસ કોન્ફરન્સમાં, જેની અંદર તેમણે કહ્યું હતું કે જે પણ સરકારી કર્મચારીઓ છે, તે પોલીસ જવાનો હોય કે પછી અન્ય કર્મચારીઓ હોય, તમામ કર્મચારીઓ જે છે તે આમ આદમી પાર્ટી માટે કામ કરે, આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને કર્મચારીઓનું કામ છે સરકારનું કામ કરવું, આ પ્રકારનું જે નિવેદન આપ્યું હતું, સરકાર તમારી તમામ માંગ પૂરી કરશે અને તમને લાભ આપશે, તમે આમ આદમી પાર્ટી સરકાર બનાવો, એ પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું હતું તેની સામે જે પૂર્વ સંધિ અધિકારીઓ છે તેમણે આ નિવેદનને જે સંધિ સેવાના નિયમો છે તેના ભંગ સમાન ગણાવ્યું છે અને સાથે કહ્યું કે આનાથી એક મેસેજ ખોટો જાય છે પ્રજા અંદર કે કર્મચારીઓ જે છે સરકારનું કામ કરતા હોય છે અથવા તો સરકાર જે પક્ષની હોય એ પક્ષનું કામ કરતા હોય છે, આ પ્રકારનો જે નેરેટિવ સેટ થાય છે તે સંધિ સેવાની જે નિયમો છે તેની સામે છે અને એટલા માટે આ વાતનો વિરોધ કરતા તેમણે પત્ર લખ્યું ચૂંટણી પંચને, જેની અંદર કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીની રાજકીય માન્યતા રદ કરવામાં આવે, કારણ કે તેઓ જે નિયમો અથવા જે પ્રલોભનો આપી રહ્યા છે તે જે લોકોની અંદર એક ખોટો મેસેજ જઈ રહ્યો છે, સાથે જ જે સરકારી અધિકારીઓ છે તેમની પણ છબી કઢાઈ રહી છે, તેમને નુકસાન થવાની ભીતિ છે અને એટલા માટે આ 57 પૂર્વ અધિકારીઓ છે કે જેઓ દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવે છે તેમણે આ પત્ર લખી અને ચૂંટણી પંચ પાસે રજૂઆત કરી છે કે તેમને આ માંગ છે માનવામાં આવે અને આમ આદમી પાર્ટીની રાજકીય જે માન્યતા છે તે રદ કરી તેની સાથે સાથે તેનું જે ચિહ્ન છે ચૂંટણી ચિહ્ન તે પણ જપ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જી બિલકુલ બ્રિજેશ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો રાજકોટમાં અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સના આધારે જે રજૂઆત હતી તેને લઈને કેજરીવાલ સરકારી કર્મીઓને આમ આદમી પાર્ટી માટે કામ કરવા કહ્યું હતું. નિવેદન સંધિ સેવાના નિયમોના ભંગ હેઠળ છે તેને લઈને રજૂઆત કરવામાં આવી છે.